કોઈનગરની 18 અને તાલુકાની 52 સરકારી અનાજની દુકાનમાં સરકારની જાહેરાત મુજબ દરેક રાશનકાર્ડ ધારકને અનાજ લોકડાઉનની સ્થિતિમાં મળે તે માટે અનાજ વિતરણનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ લોકડાઉનની સ્થિતિમાં કોઈ પણ ગરીબ કે મધ્યમ વર્ગ ભૂખ્યો ન રહે અને અનાજ પાણીની સુવિધા મળી રહે તે માટે સરકારી અનાજની દુકાનોમાંથી વ્યક્તિ દીઠ ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતનો આજથી અમલ થવાનો પ્રારંભ થયો છે. ત્યારે ડભોઈ નગરની 18 અને તાલુકાની 52 આમ કુલ 70 સરકારી અનાજની દુકાનોમાંથી અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે નાળા ગામે ભાવેશભાઈ પટેલ અને નાયબ કલેક્ટર હિમાંશુ પરેખ, ડભોઈ નગરમાં મામલતદાર જેએન પટેલ અને નગર આગેવાન અશ્વિનભાઈ પટેલના હસ્તે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો કોરોના લોકડાઉનને પગલે જાહેરનામાનો ભંગ ન થાય તે માટે પોલીસ પણ સજ્જ થઈ હતી. જ્યારે દુકાનદારો દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે ગ્રાહકોમાં અંતર જળવાઈ રહે તે માટે કુંડાળામાં દરેક ગ્રાહકોને અનાજ અપાયું. સાથે સાથે દુકાનદારો દ્વારા સેનેટાઇઝરથી હાથ સાફ કરાવી તેમજ માસ્ક પહેરીને આવેલા વ્યક્તિઓ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે અમારે વિતરણ આજથી શરૂ કર્યું છે. દુકાનની બહાર એક એક મીટરના અંતરે કુંડારા પાડી અને કાર્ડ ધારકોને ઊભા રાખ્યા છે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન વિતરણ અમે વ્યવસ્થા કરી છે. રેશન કાર્ડ ધારકનો અંગૂઠો લઈએ છીએ અને અંગૂઠાથી એમને જે કૂપન નીકળે એટલું અનાજ વિતરણ કરીએ છીએ. અને જો અંગૂઠા ના આવતો હોય તો છૂટના પ્રમાણે અમે ઓફલાઈન પણ વિતરણ કરીશું, પણ કાર્ડ ધારકને કોઈને અનાજ લીધા વગર પાછા નહીં જવા દઈએ. અનાજ વિતરણ કરીશું જાતે. શું શું સુવિધાઓ રાખેલી છે? સેનિટાઇઝર છે, અમારી પાસે માસ્ક છે, મોજા છે અને અમે સેનિટાઇઝરથી અમને હાથ સાફ કરાવીએ છીએ કાર્ડ ધારકને. પછી અમે રેશન કાર્ડ એમની પાસેથી લઈએ છીએ. કેટલું આપવાનું હોય છે? સરકારશ્રીના પરિપત્ર મુજબ APL NFSA જે યોજના છે એની અંદર 1 કિલો ખાંડ, કાર્ડી, 1 કિલો મીઠું, 1 કિલો દાળ અને ઘઉં ચોખા વ્યક્તિ પ્રમાણે હોય છે. વ્યક્તિ પ્રમાણે 3 કિલો અને 500 ગ્રામ ઘઉં, 1 કિલો અને 500 ગ્રામ ચોખા, એટલે એ પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ સરકારશ્રીના માર્ગદર્શન. રીતે જોશીનો રિપોર્ટ, ડભોઈ.